नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 10 માં આજે લેક્ચર છે મિત્રો 15 નું. આજના લેક્ચર ની અંદર આપણે 10.4.4 ટોપિક ડાયનેમિક લિફ્ટ વિશે અભ્યાસ કરીશું. ડાયનેમિક એટલે લિફ્ટ એટલે શું? કોઈ પણ વસ્તુ ગતિ કરે છે ત્યારે વધારાના બળના કારણે ઉપર તરફ ઉછળે છે. કઈ બાજુ? ઉપર તરફ. આવું જે વધારાનું બળ લાગે છે એને ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે છે. तो एना माटे आपने जो ये दीजिए डायनेमिक लिफ्ट एक विमान नी पांख हाइड्रोफॉइल अथवा स्पिनिंग बॉल क्रिकेट नी अंदर बॉलर स्पिन करे छे दड़ा ए बॉल जेवा पदार्थ पर तरल मानी गति ना लीधे लागतु बल छे. कोना कारणे? तरल मानी गति ना लीधे. तरल मा एटले के पानी मा गति करे, हवा मा गति करे. तरल एटले मोस्टली हवा मा कही सकाय आपणे, कारण पानी मा तो गति करता बहु जोया नथी, पण हवा मा तमे जोई शको विमान हवा मा जे બોલ હવામાં છે. આ બધી ગતિના તરલમાંની ગતિના લીધે લાગતું બળ છે. આવા બળને આપણે ડાયનેમિક લિફ્ટ કહીએ છીએ. ચલો સ્પિન થયા વિના ગતિ કરતો બોલ, નોર્મલ તમે કોઈ દડાને આમ નાખો તો બોલ સીધે સીધો આમ પડશે, પાછો ઉછળીને એટલો ને એટલો એનું બળ હશે, એ પ્રમાણે એટલું ગતિ કરશે. તો એના અંદર હવાની ધારા રેખાઓ કેવી રહેશે? જેટલી ઉપર હશે એટલી જ નીચે હશે. બોલના કેન્દ્રથી માની લો કે 1 સેન્ટીમીટર અંતરે, ઉપર પણ 1 સેન્ટીમીટર અંતરે જોઈએ તો સમાન દબાણ લાગે છે, સમાન વેગ હોય છે, માટે બળ પણ કેવું થાય? શૂન્ય થાય છે. પરિણામી બળ શું થાય? શૂન્ય. કોઈ વધારાનું બળ લાગતું નથી. માટે નોર્મલ સ્પિન થયા વિના ગતિ કરતો બોલ નો કે નોર્મલ ગતિમાં ગતિ કરે છે. તો એની આકૃતિ દર્શાવે, બોલ છે, ધારા રેખા ઉપર દર્શાવે છે, નીચે પણ દર્શાવે, સમાન છે. તો આકૃતિ એમાં તરલની સાપેક્ષે સ્પિન થયા વિના ગતિ કરતા બોલની આસપાસની ધારા રેખાઓ આપણે દર્શાવી, તમે આકૃતિમાં જોઈ શકો છો. મિત્રો, બોલની સાપેક્ષમાં હવાની ધારા રેખાઓ બોલને અનુલક્ષીને સંમિત છે. દેખજો, બોલની સાપેક્ષ ગતિ, જે હવાની સાપેક્ષે ગતિ કરે છે એના આધારે ધારા રેખાઓ સંમિત. સંમિત એટલે સમાન છે, જેટલી ઉપર છે એટલી જ નીચે છે. માટે સંમિતિ પરથી એ સ્પષ્ટ થાય છે કે બોલની ઉપરની અને નીચેની અનુરૂપ બિંદુ આગળ તરલના એટલે કે હવાના વેગ સમાન હોય છે. માની લે કહીએ બે રેખાના અંતરે, અહીંયા અબ્લ્યુઝ લખું છે, નીચે પણ એટલા વેગ કેવો? મિત્રો, સમાન હોય છે. બર્નુલીના સમીકરણ મુજબ ઉપરના અને નીચેના દબાણ પણ સરખા હોય. આ બે બિંદુ આગળ દબાણ કેવા મિત્રો જોવા મળે છે? સરખા હોય છે. આથી કહી છે દબાણ પણ સરખા થાય, તેથી દબાણનો તફાવત શૂન્ય મળે છે. આથી હવા બોલ પર ઉપર કે નીચે તરફ કોઈ જ બળ લગાડતી નથી. હવાના કારણે ઉપર કે નીચે તરફ કોઈ બળ લાગતું નથી. માટે ડાયનેમિક લિફ્ટ કેટલો કહેવાય? શૂન્ય થાય છે. આ ઘટના માટે ડાયનેમિક લિફ્ટ શૂન્ય થાય છે. ક્લિયર? આ પહેલી ઘટના તમને સમજાઈ, સ્પિન થયા વિના ગતિ કરતો બોલ. હવે બીજી ઘટનામાં જઈએ. સ્પિન થવા સાથે ગતિ કરતો બોલ, બોલ જયારે નાખે છે ત્યારે બોલને આમ ફરતો નાખે. મિત્રો, કેવો? આમ ફરતો ફરતો નાખે એટલે બોલ ફરે છે, એના સાથે હવાની ધારા રેખાઓ આમ ફરશે. ધારા રેખાઓ શું કરે? સાથે ફરે છે. એટલે ઉપરની ધારા રેખાઓ કેવી બને? મિત્રો, ગીચ થાય, વેગી થાય. જયારે નીચેની ધારા રેખાઓ છૂટી થાય, જે આકૃતિ બીમાં દર્શાય. બોલ જયારે ફરે છે, ફરતો આવે છે આમ, ત્યારે નીચેની ધારા રેખાઓ છૂટી થાય, ઉપરની હવાની ધારા રેખાઓ એના ઘર્ષણ હવા એના સ્પિન ના કારણે એના સાથે ધારા રેખાઓ ફરે એટલે ગીચ થતી દેખાય છે. એટલે ઉપરના ભાગમાં સમાન અંતરે ગણો, આટલા જેટલા એટલું જ અંતર નીચે, તો ઉપર ધારા રેખાઓ ગીચ દેખાય છે, નીચે છૂટી છવાયેલી દેખાય છે. આકૃતિ બી માં આપણે દર્શાવી છે. તો હવે એના વિશે જોઈએ. સ્પિન થતા બોલ હવાને તેની સાથે ઘસડે છે. સ્પિન થતો બોલ હોય તો હવાને તેની સાથે શું કરે છે? ઘસડે છે, એટલે લઈ જાય છે. જો સપાટી ખરબચડી હોય તો વધુ હવા ઘસડે છે. ઉપરની સપાટી કેવી હોય? લીસી નથી હોતી. બોલ હોય તો બોલની સપાટી તમે દેખજો, ઉપર રૂસું કે એવું હોય, પણ એને ઘસડે છે. આકૃતિ બી માં આગળ ગતિ કરતા અને સાથે સ્પિન થતા બોલ માટે હવાની ધારા રેખાઓ દર્શાવીએ. આગળ ગતિ કરતો બોલ સાથે સાથે ધારા રેખાઓ પણ દર્શાવી છે. સ્પિન હવાની ધારા રેખા, બોલ જેમ આગળ ગતિ કરે છે તેમ તેની સાપેક્ષે હવા પાછળ ગતિ કરે. બોલ આમાં આગળ જમી થયું, બોલ તમે આમ નાખો છો, હવા કઈ બાજુ? વિરુદ્ધ દિશા. બોલ આગળ જાય, હવા પાછળ આવે છે. આથી બોલની ઉપરની હવાનો વેગ વધારે, ઉપર વેગ કેવું થાય? ધારા રેખાઓ ગીચ થઈ એટલે વેગ વધી જાય, સાતત્ય સમીકરણ એ બી બરાબર જ છે. અને નીચેની હવાનો વેગ ઓછો થાય, કારણ કે ધારા રેખાઓ છૂટી છે, પોરે વિસ્તાર થઈ જાય.
આમ ઉપરના ભાગમાં ધારારેખાઓ ગીચ થાય છે અને નીચેના ભાગમાં છૂટી છવાયેલી થાય છે. તમે જોઈ શકો ઉપર વેગ વધુ એટલે ધારારેખાઓ ગીચ, નીચે વેગ ઓછો ધારારેખાઓ છૂટી છવાયેલી હોય છે. માટે મિત્રો કહી શકાય હવાના વેગમાંના આ તફાવતના લીધે બોલને ઉપર અને નીચેની સપાટીઓ વચ્ચે દબાણ તફાવત ઉદ્ભવે છે. જે વેગનો ફેરફાર જોવા મળ્યો માટે એના અંદર દબાણનો તફાવત ઉદ્ભવે છે અને તેથી બોલ પર એક ચોખ્ખું બળ ઉધ્વ દિશામાં લાગે છે. કારણ કે ઉપર વેગ વધુ છે એટલે બળ કઈ દિશામાં લાગે? ઉપર તરફ લાગે છે. માટે સ્પિન થવાના લીધે ઉદ્ભવતા આ ડાયનેમિક લિફ્ટને એટલે કે આ બળને મેગ્નેસ અસર કહે છે. આ ડાયનેમિક લિફ્ટની અસર થઈ એને કઈ અસર કહેવાય? મેગ્નેસ અસર. કઈ અસર? મેગ્નેસ અસર. એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું, ઉધ્વ દિશામાં લાગતા બળને ડાયનેમિક લિફ્ટ કહેવાય. ના ડાયનેમિક લિફ્ટના કારણે જોવા મળતી અસરને કઈ અસર કહેવાય? મેગ્નેસ અસર કહે છે. આથી ક્રિકેટમાં તમે જોયું હશે, ટેનિસ રમતા, બેઝબોલ રમતા, ગોલ્ફ જેવી ઘણી બધી રમતોમાં સ્પિન થતો જતો બોલ હવામાં જેમ આગળ વધે છે મિત્રો, તેમ તેમ તેનો પરવલય આકાર, ગતિપથ, હવામાં જે ગતિપથ હોય છે એ વિચલિત થાય છે. એ શું થાય? વિચલિત. વિચલિત એટલે ફેરફાર થાય છે. ધારો કે બોલ પડે છે, સ્પિન થતો બોલ, બોલ પડ્યા પછી એની દિશા બદલાય છે, એનો માર્ગ બદલાય છે, લેગ કાં તો ઓફ એવું ક્રિકેટમાં બોલાતું હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, સ્પિન થવા સાથે ગતિ કરતો બોલની આપણે વાત કરી. હવે આની સાથે જોઈએ આપણે એરોફોઇલ અથવા વિમાનની પાંખ પર લાગતું ઉધ્વ બળ. વિમાનની પાંખ જોઈએ તો એરોફોઇલ આમ આકાર કેવો હોય છે? આમ આગળથી કોરો, પાછળથી સાંકડો, અને આમ વિમાન હોય તો આમ પાછળની તરફ લાગે. વિમાન આગળ જતું હોય તો આમ પાંખો કેવી હોય? પાછળની તરફ આમ ગોઠવેલી હોય છે, કેમ? આમ ત્રાસી. તેઓ એરોફોઇલ કેમ? તે વિમાનની પાંખનો આકારના કારણે હવાની ધારારેખો સરળતાથી પસાર થઈ જાય. જેમ કે તમને ખ્યાલ હોય તો બાઇકમાં બેઠા હોય તમે પાટિયો આમ સાથે સામે પકડો તો હવાની ધારારેખાઓ શું થાય? એને રોકે છે, તો વેગ અવરોધાય, ગતિ કપાય છે. પણ જયારે એ પાટિયાને આમની જગ્યાએ આમ ઉભું પકડો છે, એની જગ્યાએ આમ આડું પકડો તો ઓછી જગ્યા થાય, તો સરળતાથી પસાર થાય. જેમ કે ગાડીનો કાચ સ્લાઇડ ઇન્કલાઇડ રાખવામાં આવે, કેમ? તો ધારારેખાઓ સરળતાથી પસાર થાય, ઉભી રાખો તો વેગ કપાય છે. તો એના માટે એનો આકાર દર્શાવે છે કે એરોફોઇલના ઉપરની ધારારેખાઓ ગીચ અને નીચેની છૂટી છવાયેલી હોય છે. માટે આકૃતિ સીમા એક એરોફોઇલ દર્શાવે છે. તે એક વિશિષ્ટ આકારનો ઘન પદાર્થ છે. વિશિષ્ટ આકારનો શું છે મિત્રો? ઘન પદાર્થ છે, જેની હવામાંની સમસ્થિત ગતિના લીધે તેના પર ઉધ્વ દિશામાં બળ લાગે. ઉધ્વ એટલે ઉપર તરફ બળ લાગે છે. માટે કહી શકાય મિત્રો, વિમાનની પાંખનો આડ છે આકૃતિ સીમા દર્શાવે એરોફોઇલ જેવો રાખવામાં આવે છે. કોના જેવો? એરોફોઇલ જેવો રાખવામાં આવે છે. માટે તેની આસપાસની ધારારેખાઓ પણ આકૃતિમાં દર્શાવે, તેની આસપાસની ધારારેખાઓ પણ શું કરે છે મિત્રો? આકૃતિમાં તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો ઉપરની ગીચ છે, વેગ વધુ દબાણ ઓછું, નીચે ધારારેખાઓ છૂટી છવાયેલી, વેગ ઓછો દબાણ વધુ હોય છે. એટલે માટે નીચેથી એના ઉપર દબાણ લાગે છે, એના કારણે વિમાન કઈ બાજુ ઉડે છે? ઉપર તરફ. માટે કહેવાય જયારે એરોફોઇલ પવનની સામે ગતિ કરે છે ત્યારે વહનની દિશાની સાપેક્ષે પાંખનું નમન, નમન એટલે કોણ રાખવામાં, આમ થોડો ઇન્કલાઇન રાખે છે, નમન એટલે કે ઓરિયન્ટેશન, પાંખની ઉપરના ભાગની ધારારેખાઓને નીચેના ભાગની ધારારેખાઓ કરતા વધારે ગીચ છે. નીચેના ભાગ કરતા ઉપરની ધારારેખાઓ કેવી દેખાય છે? ગીચ જોવા મળે છે. માટે કહી શકાય ઉપરના ભાગમાં વહનની ઝડપ નીચેના ભાગના વહનની ઝડપ કરતા વધુ હોય છે. ઉપરના ભાગની ઝડપ નીચેના ભાગ કરતા કેવી હોય છે? વધુ હોય છે. આથી પાંખ ઉપર ઉધ્વ દિશામાં બળ લાગે છે. માટે પાંખ ઉપર કઈ દિશામાં લાગે? ઉધ્વ દિશામાં બળ લાગે. આમ ઉપર જશે પાછળની તરફ હવાની ધારારેખાઓ ગતિ કરે છે. અને આ ડાયનેમિક લિફ્ટ વિમાનના વજનને સમતોલે છે. વિમાનનું જે વજન બળ એને સમતોલે છે, માટે વિમાન હવામાં ઉડે છે મિત્રો. ક્લિયર? તો આપણે એરોફોઇલની વાત કરીએ એટલે કે વિમાનની પાંખ પર ઉધ્વ દિશામાં લાગતા બળ વિશે સમજાયું. બે ડાયનેમિક લિફ્ટ આખો સંપૂર્ણ અહીંયા સમજાવી દીધો મિત્રો. તમારી નોટબુકમાં લખી તૈયાર કરજો. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.